નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનું બંધારણ એમનો પાઠ 3 એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, ભારતનું બંધારણ એનો ભાગ 1 અને 2 જે આપણે શીખી ગયા છે તેની અંદર આપણે ભારતનું બંધારણ છે ઘડવામાં કયા કયા સભ્યોએ ભાગ લીધો હતો, ત્યાર પછી બંધારણના ખરડા સમિતિના સભ્ય કોણ હતા, એ બધી ચર્ચા આપણે આગળના ભાગમાં કરેલ હતી. ત્યાર પછી કે લોકશાહી શાસન પદ્ધતિ કોને કહેવાય, તો કે લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે જે શાસન ચલાવે છે તેને આપણે લોકશાહી શાસન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એ બધી ચર્ચા છે એ આપણે ભાગ 2 ની અંદર કરી હતી. ત્યાર પછી આપણે એક કોષ્ટક જોઈએ, તો સૌથી ઉપર આવશે કેન્દ્ર સરકાર. સૌથી ઉપર, સૌથી ટોચની એટલે કે સૌથી ઉપર આવશે કેન્દ્ર સરકાર. એની અંદર શું આવશે, તો કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરશું. એની અંદર ધારાસભા, ધારાસભા એટલે કે સંસદ. ત્યાર પછી કારોબારી, તો કારોબારી ની અંદર વડાપ્રધાન અને મંત્રીમંડળ નો સમાવેશ થશે. ત્યાર પછી આ ન્યાયતંત્ર, ન્યાયતંત્ર ની અંદર આવશે સર્વોચ્ચ અદાલત. અને ધારાસભા છે તો એની અંદર લોકસભા અને રાજ્યસભા બંને સભાનો સમાવેશ થશે. કેન્દ્ર સરકાર એની અંદર આવશે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરશું, ધારાસભા એટલે કે સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 એના અલગ અલગ કાર્ય છે જે આપણે આગળ જોશું. ધારાસભાની અંદર રાજ્યસભા અને લોકસભા બંને સભાનો સમાવેશ થશે. કારોબારીની અંદર વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ આવશે. ત્યાર પછી ન્યાયતંત્ર, ન્યાયતંત્ર ની અંદર સર્વોચ્ચ અદાલત આવશે. ત્યાર પછી આ કેન્દ્ર સરકાર હતી, હવે આપણે રાજ્ય સરકાર જોશું. આ છે રાજ્ય સરકાર. તો રાજ્ય સરકારમાં જેવી રીતે કેન્દ્ર સરકાર ની અંદર રાષ્ટ્રપતિ આવે છે, એમાં આવશે રાજ્યપાલ. હવે રાજ્યપાલ ને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરશું. અહીંયા આવશે ધારાસભા. ધારાસભાની અંદર સમાવેશ થશે વિધાનસભા અને વિધાન પરિષદ. ત્યાર પછી આવશે કારોબારી. કારોબારીની અંદર મુખ્યમંત્રી આવશે, રાજ્યનું છે એટલા માટે મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ. ત્યાર પછી અહીંયા આવશે ન્યાયતંત્ર, એની અંદર રાજ્યમાં વડી અદાલત હોય. આ રાજ્ય સરકારનું છે. કેન્દ્ર સરકાર એમાં રાષ્ટ્રપતિ, એના 3 ભાગ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભાની અંદર રાજ્યસભા અને લોકસભા આવશે, કારોબારી ની અંદર વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ, ન્યાયતંત્ર ની અંદર સર્વોચ્ચ અદાલત જે ન્યાય આપવાનું કામ કરે. ત્યાર પછી રાજ્ય સરકાર, રાજ્ય સરકારમાં રાજ્યપાલ આવે. રાજ્યપાલના ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર એમ 3 ભાગ છે. ધારાસભાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ થશે. ત્યાર પછી કારોબારીની અંદર મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ હશે એ આવશે. અને ન્યાયતંત્રની અંદર વડી અદાલત. તો આ થયું કેન્દ્ર સરકાર અને આ રાજ્ય સરકાર. હવે આપણે સ્થાનિક કક્ષાનું જોઈએ, તો સ્થાનિક પ્રશાસન. આ છે સ્થાનિક પ્રશાસન. સ્થાનિક પ્રશાસન છે એની અંદર પંચાયતી રાજ. અને નગરપાલિકા અને મહાનગરપાલિકા. તો સ્થાનિક પ્રશાસન ની અંદર પંચાયતી રાજ અને નગરપાલિકા અને મહાનગરપાલિકા નો સમાવેશ થશે. તો આ વિદ્યાર્થી મિત્ર, જે આ કોષ્ટક છે એ તમારે બધાએ
સરસ રીતે રફ નોટ ની અંદર બે વખત લખવાનું છે, પાકું કરવાનું છે અને યાદ પણ રાખવાનું છે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આ ધારાસભા છે, કારોબારી છે, ન્યાયતંત્ર છે, એ શું કાર્ય કરે છે એની ચર્ચા કરીએ. તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગો છે જે આપણે આગળ વાત કરી. સંસદ છે એ કાયદા ઘડવાનું કામ કરે છે. સંસદ એનું કાર્ય શું છે? તો કે કાયદા ઘડવાનું. કોઈ પણ કાયદો કરવો હોય તો એ કાર્ય છે એ સંસદે કરવાનું છે. ત્યાર પછી જે મંત્રીમંડળ છે, વડાપ્રધાન છે, એને શું કરવાનું છે? જે કાયદા ઘડેલા છે સંસદે એ કાયદાનો એને અમલ કરાવવાનું છે, અમલ લોકો પાસે એનું કરાવવાનું છે. અને ન્યાયતંત્ર છે એ કાયદાનું અર્થઘટન કરે છે અને ન્યાય આપવાનું કામ કરે છે. આ ત્રણે ત્રણના કાર્ય ફરીથી બોલું છું, યાદ રાખવાના છે. કેન્દ્ર સરકારના ત્રણ અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. જે સંસદ છે એનું કાર્ય શું છે? તો કે કાયદા ઘડવાનું કામ કરે છે. કોઈ પણ નિયમ બનાવવો હોય, કાયદો બનાવવો હોય, એનું એ કરવાનું કામ છે એ સંસદ. પછી કાયદો છે, નિયમ છે, એનું પાલન કરવાનું કામ છે એ કારોબારીનું છે. અને ન્યાય આપવાનું અથવા તો કાયદાનું અર્થઘટન કરવાનું એ કાર્ય છે એ ન્યાયતંત્રનું છે. આ ત્રણે ત્રણ સરકારના અંગો છે. ત્યાર પછી સંઘ રાજ્ય. હવે સંઘ રાજ્ય કોને કહેવાય? તો કે આપણો ભારત દેશ છે એક સંઘ રાજ્ય છે, એટલે કે ઘટક રાજ્યનો બનેલો સંઘ કે જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષય નક્કી કરેલા છે. જો વિદ્યાર્થી મિત્ર, સંઘ રાજ્ય કોને કહેશું? તો કે ભારત છે એ સંઘ રાજ્ય છે, આપણો દેશ છે એ સંઘ રાજ્ય છે. શું કામ? તો કે ઘટક રાજ્યનો બનેલો સંઘ કે જેમાં કાયદા ઘડવા માટે, કાયદો બનાવવા માટે આખા દેશનું વિચારવામાં આવે છે. કેન્દ્રને લગતા કાયદાઓ, રાજ્યને લગતા કાયદાઓ અને સંયુક્ત વિષયને લગતા કાયદાઓ બધાનો સમાવેશ કરી અને વિષયો છે એ કાયદાઓ છે નક્કી કરવામાં આવે છે, એટલા માટે સંઘ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. દેશની સંસદ સંઘ યાદીના વિષય પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે. કોઈ પણ એક દેશને નહીં, કોઈ પણ એક રાજ્યને નહીં, પરંતુ આખા દેશ એટલે કે બધા જ રાજ્યની વાત કરેલી છે કે દેશની સંસદ સંઘ યાદીના વિષય ઉપર. જો કઈ યાદી કહે છે? સંઘ યાદી કહે છે. એની અંદર ત્રણ યાદી હોય, સંઘ યાદી, સંયુક્ત યાદી અને વિભક્ત યાદીનો સમાવેશ થાય છે રાજ્ય યાદીનો. તો કે સંઘ યાદી જે છે, સંઘ યાદીના વિષય ઉપર જે કાયદા ઘડે છે એ કાયદા છે સમગ્ર દેશને લાગુ પડે છે. પછી મૂળભૂત અધિકારો. બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા બંધારણની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે, એમાં જેમાં મૂળભૂત અધિકારો એટલે કે દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપવામાં આવેલા છે. અને સ્વાતંત્રતા એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એને ગમે તે ધર્મ છે એ પાલન કરી શકે, એનું પ્રચાર પ્રસાર કરી શકે અથવા તો કોઈ પણ વ્યવસાય કરી શકે. દરેક વ્યક્તિને ભારતની અંદર સ્વતંત્રતા છે એવા બંધારણની અંદર ઉલ્લેખ અધિકારો આપવામાં આવેલા છે. તેમાં ખાસ તો બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે. જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે હતા એ બંધારણનો આત્મા કહે છે. કોને? તો કે બંધારણીય ઇલાજોના હકોને. જે આપણે બંધારણની ખરડા સમિતિની વાત કરી હતી આગળના લેક્ચરમાં, એ બંધારણના ખરડા સમિતિના સભ્ય જે મેન અધ્યક્ષ હતા એ કોણ હતા? તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે વિદ્યાર્થી મિત્ર, એ બંધારણીય ઇલાજોનો જે અધિકાર છે એને બંધારણનો આત્મા સમાન ગણાવે છે. આ સાથે જ આપણો પાઠ છે એ સમાપ્ત થાય છે. થોડા પ્રશ્ન જવાબ આપણે જોઈ લઈએ. તો સ્વાધ્યાયની અંદર તમને થોડા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે બંધારણ એટલે શું. તો આપણે એની બંધારણ એટલે શું એની આગળના લેક્ચરમાં વાત કરી છે કે બંધારણ છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે આપણે જે નિયમો બનાવેલા છે, નિયમોનો જે વ્યવસ્થિત સંગ્રહ છે એને આપણે શું કહીએ છીએ? તો કે બંધારણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો છે કે આપણા બંધારણના મુખ્ય ઘડવૈયા કોણ કોણ હતા? તો કે બંધારણ ઘડવાની અંદર કોને કોને ભાગ ભજવ્યો હતો, કોને એનો મહત્વનો સમય આપ્યો હતો, એ બંધારણના ઘડવૈયા કોણ છે, સભ્ય કોણ હતા, એવો પ્રશ્ન છે. તો એ પણ તમને બધાને આવડતો જ હશે કે બંધારણના ઘડવૈયા છે એની અંદર જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણના મુખ્ય અધ્યક્ષ છે રાજેન્દ્ર પ્રસાદ, અને ખરડા સમિતિના અધ્યક્ષ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, આ બધા નેતાઓ છે એનું માર્ગદર્શન મેળવ્યું હતું. ફ્રેન્ક એથોની અને એચપી મોદી આ બંને વ્યક્તિએ બંધારણ ઘડવામાં પોતાનું પ્રતિનિધિત્વ આપ્યું હતું. અને અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર બી આર આંબેડકર, કે એમ મુનશી આવા બંધારણના વિશેષજ્ઞ હતા. અને સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત આ બંને મહિલા સભ્ય છે. સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત
આ બધા છે બંધારણ ઘડવામાં એને પોતાનો ભાગ ભજવેલ છે. ત્યાર પછી આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ છે? તો કે આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ છે જે પ્રજાસત્તા, દરેક વ્યક્તિને સ્વતંત્રતા, ધર્મ નિરપેક્ષતા, એ બધી છે બંધારણની નિરપેક્ષતા છે. તો આ જે પ્રશ્નના જવાબ છે વિદ્યાર્થી મિત્ર, એ તમારે બધાએ સારા અક્ષરે આખું સ્વાધ્યાય છે, સ્વાધ્યાયની અંદર 6 પ્રશ્ન છે, ત્યાર પછી 4 ખાલી જગ્યા છે કે આપણા બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો કે અમુકથી થાય છે, તમને બધાને આવડતી જશે. પછી બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો આપણે આગળ વાત કરી કે રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી છે ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવેલી છે, તો કેવી શાસન પદ્ધતિ ભારતે અપનાવેલી છે? લોકશાહી. પછી આપણા દેશમાં દર ખાલી જગ્યા વર્ષે સામાન્ય ચૂંટણી યોજાય છે, તો દર કેટલા વર્ષે ચૂંટણી થાય છે? તો કે 5 વર્ષે. 5 વર્ષે પછી બીજી સરકાર આવે છે. તો આ 4 ખાલી જગ્યા છે, આગળના 6 પ્રશ્ન. ત્યાર પછી મને ઓળખો, હું એક સંઘ રાજ્ય છું, તો કે ભારત. હું રાજ્યનો બંધારણીય વડો છું, રાજ્યપાલ. એવી રીતે છે 3 પ્રશ્ન છે કે મારા વગર કોઈ પણ દેશનું શાસન ચાલી શકે નહીં. હું ગણતંત્ર દિવસ છું. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે મારી પસંદગી થઈ છે. તો આપણે આગળ વાત કરી ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા, એ તમને યાદ જ હશે. તો આ છે મને ઓળખો, એ 5 પ્રશ્ન છે, અને ખાલી જગ્યા 4 છે, અને 6 પ્રશ્ન છે. તો આ આખે આખું સ્વાધ્યાય છે, એ તમારે હોમવર્કમાં લખવાનું છે સારા અક્ષરે. અને ત્યાર પછી આ જે કોષ્ટક મેં તમને આગળ કીધું, એ કોષ્ટક છે એ સારા અક્ષરે 2 વખત લખી અને પાકું કરવાનું છે. તો આ 5 છે આપણે અહીં સમાપ્ત કરશું, અને આજનો વિડીયો પણ અહીંયા સમાપ્ત થાય છે. આભાર.